અને આગળ વાત કરવી છે હવે કેરળ સ્ટોરીની પાકિસ્તાનની અંદર તો શું થાય શું નહીં આવનારો સમય બતાવશે કારણ કે ભૂતકાળમાં પાકિસ્તાનના મંત્રીઓ જ કહી ચુક્યા છે કે આ દેશ હવે અલ્લાહના હાથમાં છે હવે શું પરિસ્થિતિ છે કદાચ આપણે જોઈ શકીએ છીએ નરી આંખે કે ભવિષ્ય શું છે પાકિસ્તાનનું વિશ્વના નકશામાં રહેશે કે કેમ એની ઉપર પણ સવાલ છે કેટલા ટુકડાઓમાં વહેંચાશે એ પણ સવાલ છે પણ ખેર આવનારો સમય એનો જવાબ આપશે વાત કરવી છે કેરળ સ્ટોરીની કેરળ સ્ટોરીને લઈને આ ફિલ્મ પર બેન કરવા માટેની માંગ કર્ણાટક હાઈકોર્ટમાં કરવામાં આવી હાઈકોર્ટે માંગ ફગાવી દીધી પછી શું જય પાસેથી જાણીએ જીનુપર જો વાત કરવામાં આવે ફિલ્મ ધ કેરળ સ્ટોરી કે જેની રિલીઝ પહેલાંથી જે વિવાદમાં સપડાયેલી હતી અને રિલીઝ બાદ એ વિવાદને વધારે તૂડ મળ્યો છે એક પક્ષ એવો છે કે જે સમર્થન કરી રહ્યું છે આ ફિલ્મને જ્યારે એક પક્ષ એવો પણ છે કે જે વિરોધ કરી રહ્યો છે વાત કરીએ કેરળની કેરળ હાઈકોર્ટમાં આ ફિલ્મના ઉપર રોક લાગે એ માટેની સુનાવણી કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટે એ રોક લગાવવાની મનાઈ કરી દીધી છે અને હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે એના જે અરજીકર્તાઓ જે હતા એ પહોંચ્યા છે હાલ સુપ્રીમ કોર્ટ સુધી પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હાલ આ સમગ્ર મામલે પંદર તારીખ આપી દીધી છે કપિલ સિબ્બલનું એવું માનવું હતું કે આ જે સમગ્ર કેસ છે 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 એનાથી દેશમાં અરાજકતા ફેલાઈ રહી તો વહેલી તકે થવી જોઈએ પરંતુ હાલ સુપ્રીમ કોર્ટે તારીખ આપી દીધી બિલકુલ અને આરોપો ઘણા બધા રાજ્યો કરી રહ્યા છે અને કેટલાક રાજ્યોની અંદર ફિલ્મ બેન કરવામાં આવી રહી છે તો ભાજપ શાસિત જે રાજ્યો છે ત્યાં એક પછી એક એક પછી એક આ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ રહી છે ગઈકાલે જ મધ્યપ્રદેશે ફિલ્મને ટેક્સ ફ્રી કરી હતી આજે વધુ એક રાજ્ય કરી છે ગુજરાતમાંથી પણ માંગ ઉઠી છે કોણે કર મુક્ત જાહેર કરવા માટેની માંગણી કરવામાં આવી છે જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા છે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અને માંગણી કરી છે સાથે પોતાના વિસ્તારમાં આગામી કેટલાક દિવસો સુધી તમામ શો જે છે એમાં લોકોને આ મૂવી બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અન્ય કેટલાક ભાજપના ધારાસભ્યો પણ માગણી કરી રહ્યા છે તો કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના ધારાસભ્યોએ રાજ્યમાંથી જે મહિલાઓ ગુમ થાય છે એનસીઆરબીના જે આંકડાઓ છે તેના પર વિચાર કરવો જોઈએ ભાજપ શાસિત સરકારમાં આટલા વર્ષોથી જે મહિલાઓનું મહિલાઓ પરના અત્યાચાર થાય છે મહિલાઓનું સન્માન નથી જળવાતું એના પર ચર્ચા કરવી જોઈએ એના બદલે આ પ્રકારની ફિલ્મોને ટેક્સ ફ્રી કરવાની વાતો છે તે ભાજપ સરકારના અથવા તો ભાજપના ધારાસભ્યો છે તે કરી રહ્યા છે એનસીપી અને અન્ય પાર્ટીઓનું કહેવું છે કે માત્ર ત્રણ લોકોની ત્રણ મહિલાઓની સ્ટોરીના આધારે બત્રીસ હજાર મહિલાઓને એમાં ન ખપાવવી જોઈએ એ પ્રકારની માગણી તેઓ કરી રહ્યા છે જોકે ગુજરાત સરકાર પણ આગામી બેથી ત્રણ દિવસમાં આ ધ કેરલા સ્ટોરી ફિલ્મ છે તેને કર મુક્ત જાહેર કરે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે